નમસ્તે મિત્રો, હું છું નિલેશ ખીમસરિયા. એનકે વિચાર શ્રેણીની ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. એક ચકલીના બચ્ચાને એ જ્યારે દરિયા કિનારે હતી ત્યારે દરિયો તાણી ગયો. ચકલીને બહુ ગુસ્સો આવ્યો. એણે નક્કી કર્યું કે હું આ દરિયાને સૂકવી દઉં અને મારા બચ્ચાને પાછા મેળવું. એણે દરિયાનું પાણી ચાંચમાં ભર્યું અને દૂર જઈને ફેંકી આવી. ફરી કર્યું, ફેંકી આવી. બીજી ત્યાં ચકલી હતી, એણે જોયું કે આ ચકલી દરિયાનું પાણી ભરે છે અને દૂર જઈને ફેંકી આવે છે. એને આશ્ચર્ય થયું કે આ શું કરે છે. એણે જઈને પેલી ચકલીને પૂછ્યું કે આ તું શું કરે છે, દરિયાનું પાણી ચાંચમાં ભરે છે ત્યાં ફેંકી દે છે. એટલે પહેલી ચકલીએ કહ્યું કે આ દરિયો મારા બચ્ચાને તાણી ગયો છે અંદર, અને હું એને સૂકવી દઈશ જેથી કરીને મને મારા બચ્ચા પાછા મળે. એટલે જે બીજી ચકલી આવી હતી એને બહુ આશ્ચર્ય થયું, હસવું આવ્યું. એણે એને સલાહ આપી કે આવું ના કરાય, આવું કોઈ દિવસ શક્ય જ નથી, દરિયો તારાથી ના સૂકવાય, તું ભૂલી જા. એટલે પહેલી ચકલીએ એને કહ્યું કે જો મિત્ર, જો તારે કંઈ આપવું જ હોય ને તો મને સાથ આપ, મને સલાહ ના આપ કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. એટલે બીજી ચકલીને મનમાં થયું કે વાત તો સાચી છે, સલાહ ના આપવી જોઈએ પણ સાથ આપી શકાય તો સાથ જ આપવો જોઈએ. એટલે એ પણ એની સાથે લાગી પડી. આ બે ચકલીઓને જોઈને ઘણા બધા પક્ષીઓ ત્યાં આવ્યા, એમને પૂછ્યું અને પેલી ચકલીઓએ એવો જ જવાબ આપ્યો કે જો આપવો હોય તો સાથ આપો, સલાહ નહીં. એટલે ઘણા બધા પક્ષીઓ એમની સાથે જોડાઈ ગયા. ઉડતી ઉડતી આ વાતની ખબર વૈકુંઠમાં ગરુડને પડી, જે વિષ્ણુ મહારાજનું વાહન છે. ગરુડને આખી વાતની ખબર પડી કે દરેક જણ એને સલાહ નહીં પણ સાથ આપી રહ્યા છે એ ચકલીના બચ્ચાને પાછા મેળવવા માટે, તો મારે પણ જઈને એમને સાથ આપવો જોઈએ. એટલે એણે પ્રભુ વિષ્ણુ પાસેથી રજા માંગી કે મને જવા દો, મારે આ કામ કરવું છે. એટલે પ્રભુજી હસવા માંડ્યા કે તમે બધા જ પાગલ છો, આવું તમે કોઈ કાળે નહીં કરી શકો, દરિયાને કોઈ દિવસ તમે સૂકવી જ નહીં શકો. તો ત્યારે ગરુડે એમને કહી દીધું, પ્રભુ જો આપી શકો ને તો સાથ આપો, સલાહ નહીં. વિષ્ણુ મહારાજને પણ લાગ્યું કે આ વાત તો સાચી છે, સલાહ કોઈને ના આપતા જો સાથ આપીએ તો અશક્યનું શક્ય બની શકે છે. એટલે એ પણ ગરુડની સાથે ગરુડ પર સવાર થઈને દરિયા કિનારે આવ્યા. દરિયાએ જોયું કે આ તો પ્રભુ પોતે આવી ગયા છે મને સૂકવવા માટે, આ લોકોને સાથ આપવા માટે. એટલે એ ગભરાયો, એણે ચકલીના બચ્ચા પાછા આપી દીધા અને માફી માંગી. મિત્રો, આ એક સાંકેતિક વાર્તા છે. આ દરિયો જે ચકલીના બચ્ચા લઈ ગયો, એ દરિયો એટલે આજની કોરોનાની મહામારી. જે ચકલીના બચ્ચા ગયા એ ચકલી કોણ? તો જે કોરોનામાં ઇફેક્ટ થઈ છે, જેમને કોરોનાનો રોગ લાગ્યો છે એ બધા. અને આ બાકીના બધા પક્ષીઓ જે સલાહ આપતા હતા અને પછીથી સાથ આપવા મળ્યા, તો એ કોણ? તો એ આપણે બધા બાકીના જે વ્યક્તિઓ છે એ. મિત્રો, આજે આપણે જોઈએ છે કે આ વોટ્સઅપ યુનિવર્સિટીના જમાનામાં વધુ જાણ્યા કર્યા વગર તરત લોકો એને ફોરવર્ડ કરી દે છે કોઈ પણ વસ્તુને સલાહ તરીકે, કે કોરોનાથી બચવું હોય તો આવું કરો, કોરોનાથી બચવું હોય તો આવું કરો, કોરોનાથી બચવું હોય તો આવું કરો. તો મિત્રો, આ વાર્તા એવું સમજાવવા માંગે છે કે જો તમારે આપવો હોય તો સાથ આપો, સલાહ નહીં. ઘણી બધી રીતે આપણે સાથ આપી શકીએ એમ છીએ. જેમ કે અત્યારે ઓક્સિજનની જે શોર્ટેજ થઈ એ દરમિયાન ઓક્સિજનના કોન્સન્ટ્રેટર આપણે આપી શક્યા હોઈએ, કે ઓક્સિજનના ટેન્ક લગાડવા માટે એમાં થોડુંક આપણે નાણાકીય દાન કરીએ. ના, એટલું ના કરી શકતા હોઈએ તો જે કોરોનાગ્રસ્ત આપણી આજુબાજુના લોકો છે એમને જમવાનું કે દવાઓ લાવીને આપીએ. જો આપણે આવું બધું કરીશું તો આ
આ બીમારીને આપણે હરાવી શકીશું, મહામારીને દૂર કરી શકીશું. કેમ કે જો આવું થશે તો કદાચ ભગવાને પણ જેમ પેલી ચકલીને સાથ આપ્યો એમ આપણને પણ સાથ આપશે અને આ મહામારીમાંથી આખા જગતને બહાર લાવશે. તો ચાલો મિત્રો, આજે સલાહ ન આપતા, ફોરવર્ડ ના કરતા ખરેખર કંઈક સહયોગ આપીએ. જો તમે કોઈક એવી વ્યક્તિને જાણો છો કે જેમણે આ મહામારીના વખતમાં સહયોગ આપ્યો હોય તો એમના નામ સાથે એમણે શું સહયોગ આપ્યો એ અહીંયા નીચે કોમેન્ટ બોક્સમાં ટેગ કરીને લખો, જેથી કરીને બીજાને એ ટાઈપનો સહયોગ આપવાની પ્રેરણા મળે અને આપણે બધા ભેગા મળીને આ કોરોનાની મહામારીને જલ્દીથી જલ્દી દૂર કરી શકીએ. ફરી એક વખત એક નવા વિચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર એન્ડ હેલ્પ અધર્સ.